नमस्कार शिक्षक मित्रों, हमणा ज 13मी ऑगस्ट ना दिवसे गुजरात शाला शिक्षण परिषद स्टेट प्रोजेक्ट डायरेक्टर श्रीनी कचेरी समग्र शिक्षा सेक्टर 17 गांधीनगर द्वारा एक परिपत्र करी तमाम जिला शिक्षण अधिकारी श्रीओ ने सूचना आपवामां आवी छे। ते प्रमाणे आज़ादी का अमृत महोत्सव अंतर्गत फिट इंडिया फ्रीडम रन नो आयोजन करवानुं छे अने ते आयोजन ने माटे तारीख 13 ऑगस्ट 2021 थी 2 ऑक्टोबर 2021 सुधी आ फिट इंडिया फ्रीडम रन नो आयोजन करवानुं अने आयोजन कर्या पछी तेमां आपे करेली जे इवेंट छे तेनो फोटो अपलोड करवानो छे ने अपलोड कर्या पछी दरेक मित्रोए एक सर्टिफिकेट डाउनलॉड करवानुं छे अने ते सर्टिफिकेट डाउनलॉड करवाने माटे सूचना जिला शिक्षणाधिकारी श्रीने आपवामां आवी छे अने तेना माटे आ एक नानकडो वीडियो तमने मददरूप थशे के तमारे आना माटे शुं करवानुं छे। रजिस्ट्रेशन रजिस्ट्रेशन कर्या पछी तमारे केवी रीते आ प्रमाणपत्र डाउनलॉड करवानुं छे तो बिलकुल सरल रीते हूँ तमने समजावुं के आ प्रमाणपत्र आपणे केवी रीते डाउनलॉड करीशुं। मित्रों तो सौथी पहला आनी अंदर गूगल तमारे एप ओपन करवानुं छे। फिट इंडिया फ्रीडम आ प्रमाणे सौथी पहला छे रन एने ओपन करवानुं छे। अहींया ऊपर तमे जुओ ऊपर एमां कशुं करवानुं नथी, नीचे जवानुं छे। ऊपरनो जे भाग छे ते भागने आपणे टच करवानो नथी पण इंडिविजुअल रजिस्ट्रेशन नीचे छे तेमां आपणे तमारुं इवेंट नेम तो लखेलुं छे पण नीचे इंडिविजुअल नेम एमां આપણે આપણું નામ ટાઈપ કરવાનું છે। જેવી રીતે પ્રમાણપત્ર બનાવવાનું હોય તેવી રીતે આમાં એ કરીશું। પછી આપણો ઈમેલ નંબર નાખવાનો છે, આપણો જે ઈમેલ એડ્રેસ છે તે એડ્રેસ અહીંયા ટાઈપ કરવાનું છે। ઈમેલ એડ્રેસ ટાઈપ કર્યા પછી હું એમને નાખું છું એક, પછી નીચે કોન્ટેક નંબર છે તો આપણો જે કોન્ટેક નંબર છે તે નંબર આની અંદર તમારે એન્ટર કરવાનું છે। હું અહીંયા માત્ર નમૂના માટે 2-2 લખું છું। પછી નીચે ફોટો અપલોડ કરવાનો ચોઈસ કરી અને તમે જે આની અંદર હોય તો તે પ્રમાણે, ન હોય તો ફોટો પાડીને તે કરવાનું છે। પછી કઈ તારીખમાં કર્યું છે તે કરવાનું છે, જે તારીખ આપણે ઇવેન્ટ કરી હોય, માની લો કે 14 થી 16 કરી હોય તો પહેલાં 14 તારીખ સિલેક્ટ કરવાની પછી 16 કરવાની, માની લો એક જ દિવસની ઇવેન્ટ હોય તો 14 નીચે પણ 14 ને ઉપર પણ 14 તે પ્રમાણે કરવાનું છે। પછી નીચે કેટલા કિલોમીટરનો તમે દોડ્યા હોય તો કર્યું છે, હું અહીંયા માત્ર 2 કિલોમીટર લખું છું। પછી નીચે કેપ્ચા છે તો કેપ્ચા અહીંયા જે પ્રમાણે લખ્યા છે તે પ્રમાણે આપણે લખીશું અને પછી સબમિટનું બટન દબાવીશું કે જેથી કરીને આપણી માહિતી છે ત્યાં સબમિટ થઈ જશે। આપણો ફોટો દોડતો હોય અથવા કોઈપણ પ્રવૃત્તિ કરતો હોય તેવો પાડેલો હોય તે અપલોડ કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું। આ કર્યા પછી ફરી પાછા આપણે તેમાં જઈશું અને તે કર્યા પછી ફરી પાછા નીચે ઇન્ડિવિજ્યુઅલ જ્યાં આપણે માહિતી ભરી હતી તેની નીચે અહીંયા ક્લિક લખેલું છે ત્યાં ડાઉનલોડ કરવાનું છે આપણું પ્રમાણપત્ર। તો અહીંયા ફરી આપણે મેઇલ નાખીશું અને નીચે ડાઉનલોડનું ઓપ્શન છે, હમણાં નાખ્યું તો મેઇલ નાખી ડાઉનલોડ કરીશું તો આવું એક સરસ મજાનું પ્રમાણપત્ર આપણું ડાઉનલોડ થઈ જશે। એટલે બિલકુલ સરળ રીતે આપણે આપણું ડાઉનલોડ પ્રમાણપત્ર કરી શકીશું। આશા રાખું છું કે મિત્રો આ માહિતી આપને ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે અને માહિતી જો ઉપયોગી સાબિત થઈ હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો। આભાર।